वेलकम बैक। एक महत्वपूर्ण समाचार वडोदराथी सामे आवी रह्या छे। जे प्रकार एक बाजु संक्रमण वधी रह्यु छे अने बीजी बाजु होस्पिटलनी लालियावाड़ी सामे आवी छे। वात करी रह्या छे वडोदरा शहेरनी सयाजी होस्पिटलमां लालियावाड़ीनी सांसदने फरियाद करवामां आवी छे। सरकारी होस्पिटलमां दर्दीओनी सारवारमां लालियावाड़ी अहीं जोवा मळी छे। दर्दीओने योग्य सारवार नथी आपवामां आवी रही। दाखल दर्दीओनी योग्य माहिती न मळती होवानो पण आक्षेप लगाववामां आव्यो छे। दर्दीना लाचार સ્વજનોની સાંસદ સમક્ષ વેદના અહીંયા સામે આવી છે। સાંસદ રંજનબેન ભટ્ટ સમક્ષ મહિલાની અઠવાડિયાથી દાખલ દર્દીની યોગ્ય સારવારનો પણ અહીંયા અભાવ જોવા મળ્યો છે। વાત કરી રહ્યા છે વડોદરાના સરકારી હોસ્પિટલની, જ્યાં દર્દીઓની સારવારમાં લાલિયાવાડી જોવા મળી। દાખલ દર્દીઓની યોગ્ય માહિતી પણ નથી મળી રહી તેવા આક્ષેપો અહીંયા લગાવવામાં આવ્યા છે। વડોદરામાં હોસ્પિટલની લાલિયાવાડી અહીંયા સામે આવી છે। રંજનબેન ભટ્ટની સામે સંવાદદાતા અમિત ઠાકોર જોડાયા છે। અમિત, પૂછવા માંગે છે, પ્રકાર એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જો સંક્રમણ વધ્યું છે એટલા માટે સરકારી હોસ્પિટલો જે છે એ ફૂલ થઈ ગઈ છે અને એટલા માટે જ બીજી વ્યવસ્થા ઊભી કરવી પડી રહી છે। પરંતુ આ જે દ્રશ્યો છે એ વડોદરાની સયાજી હોસ્પિટલના છે, સૌથી મોટી હોસ્પિટલના છે। ત્યાં જેટલા પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમાંના મોટાભાગના દર્દીના સ્વજનોની ફરિયાદ એ છે કે જે હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવામાં આવે છે તેમને યોગ્ય સારવાર નથી મળી રહી। આ ઉપરાંત સારવાર તો નથી જ મળી રહી, પરંતુ સાથે સાથે પેશન્ટને જ્યારે શિફ્ટ કરવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની માહિતી તેમના સ્વજનોને આપવામાં નથી આવતી અને તેને કારણે હોસ્પિટલ પહોંચતા દર્દીના સ્વજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ જ પ્રકારના એક મહિલા છેલ્લા એક અઠવાડિયાથી તેમના જે પિતાની સારવાર ત્યાં ચાલી રહી છે, પરંતુ યોગ્ય સારવાર નથી આપવામાં આવતી। આ ઉપરાંત દર્દીને શિફ્ટ કરતી વખતે કોઈ માહિતી આપવામાં નથી આવતી। આ તમામ સમસ્યાઓને લઈને તો પરેશાન થઈ ચુક્યા હતા અને આજે જયારે સાંસદ ત્યાં પહોંચ્યા હતા તેમના સમક્ષ આ મહિલાએ કાકૃતિ કરી હતી, રજૂઆત કરી હતી અને એક રીતે લાચારી વ્યક્ત કરી હતી। એટલે સમજી શકાય છે કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં કેટલી હદે લાલિયાવાડી ચાલી રહી છે અને તેના જ દ્રશ્યો આ જોઈ શકાય છે અને તેનો અનુભવ હવે પોતે વડોદરાના સાંસદને પણ થયો છે કે દર્દીના સ્વજને આ રીતે તેમની સમક્ષ રડીને લાચારી વ્યક્ત કરી છે। જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો પણ ચોંકાવનારા સામે આવે છે।